નમસ્તે બાળકો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 3ની જે નવી પાઠ્યપુસ્તક આવ્યું છે ગુજરાતી, કલશો જેનું નામ છે, તેમાં આજે પાઠ 1 વાંદરાને વાંચતા ના આવડે એના વિશે આપણે ભણીશું. તો અહીંયા વાંદરાને વાંચતા ના આવડે એવું સુંદર મજાની એક વાર્તા અહીંયા આપી છે. એ વાર્તા આપણે વાંચીશું પણ ખરા અને જોઈશું પણ ખરા, પરંતુ તેના પહેલાં અહીંયા એક ગીત આપ્યું છે, ચાલો ગાઈએ ગીતડું. તો સૌથી પહેલાં એ ગીત ગાઈશું. અહીંયા ગીત આપણે હું ગાઉં છું, તમે એનો રાગ પણ જોઈ લેજો તો તમે પણ સરળતાથી ગાઈ શકો. તો અહીંયા ગીત છે, સુન ઉંદર રે છે દરમાં, માણસ રે તો ઘરમાં, ચકો ચકી રે માળામાં, બેટ બેટર તેતર ઝાડામાં, સમડીનું ઘર ઊંચા ઝાડે, ચામાં ચીડિયા લટકે ડાળે, ગાય બકરી રહેતા વાડે, મંદો તો ચૂપચાપ તિરાડે, સિંહ સુવે બોડમાં, હું તો બાની સોડમાં. જોયું ને કેટલું સુંદર ગીત છે? તો આ ગીતને આપણે ગાયું. હવે આ ગીતની અંદર તમને શું કહેવા માગે છે? તો એ ગીતો જે શબ્દો છે એ શબ્દોને આપણે સમજીશું કે અહીંયા તમને શું સમજાવવામાં આવ્યું છે. તો સૌથી પહેલાં અહીંયા કહેવામાં આવ્યું છે કે ઉંદર રહે છે દરમાં. તો ઉંદર ક્યાં રહે છે? દરમાં. તો આપણે ઉંદર તો જોયો છે, ઉંદરનું દર ક્યાં હોય? તો જમીનની અંદર. તો માણસ રહેતો ઘરમાં. તો માણસ રહે એ ઘરમાં રહે છે. આપણે દરેકને રહેવા માટે આપણે ઘર બનાવતા હોઈએ છીએ અને ઘરમાં આપણે રહીએ છીએ. દિવસે ગમે ત્યાં જઈએ, શાળાએ જઈએ, બજારમાં જઈએ, પપ્પા ઓફિસમાં જાય, પરંતુ રાત્રે તો દરેક માણસ પોતાના ઘરમાં પાછો આવતો હોય છે. ચકો ચકી રહે માળામાં. તો ચકો અને ચકી ક્યાં રહે? તો ચકો ચકી પોતાના રહેવા માટે તો ઘરની જે ઊંચાઈ હોય ત્યાં, અથવા કોઈ વૃક્ષ હોય તો વૃક્ષ હોય નહીં, જે ડાળી હોય એના પર પોતાનો માળો બનાવતા હોય છે અને માળામાં રહેતા હોય છે. બેટર તેતર ઝાડામાં. તો બેટર અને તેતર શું છે? પક્ષીના નામ. તો આ બેટર અને તેતર છે એ પોતાનું રહેવા માટે જે સ્થળ બનાવે છે એને ઝાડું કહેવામાં આવે છે. તો બેટર તેતર ઝાડામાં રહેતા હોય છે. સમડીનું ઘર ઊંચા ઝાડે. તો સમડી પોતાનું ઘર ક્યાં બનાવે છે? તો જે ઝાડની જે સૌથી ઊંચી ડાળી હોય, ઊંચામાં ઊંચું ઝાડ અને એની સૌથી ઊંચામાં ઊંચી ડાળી, તે ડાળી પર એ પોતાનું ઘર બનાવતી હોય છે. માટે અહીંયા કહે છે કે સમડીનું ઘર ઊંચા ઝાડે, ચામા ચીડિયા લટકે ડાળે. તો જે ચામા ચીડિયા હોય એ ચામા ચીડિયા જે છે એ ઝાડની જે ડાળ હોય એ ડાળની ઉપર ઊંધા લટકતા જોવા મળે છે. માટે અહીં કહ્યું છે કે ચામા ચીડિયા લટકે ડાળે, ગાય બકરી રહેતા વાળે. તો ગાય બકરી ભેંસ ઘેટા બકરા આ બધા કેવા છે? પાલતુ પ્રાણીઓ છે. તો આ પ્રાણીઓને રહેવા માટે વાડો બનાવવામાં આવે છે, એમને પાળવામાં આવે છે, કેમ કે એમનું જે દૂધ હોય એ આપણે ખોરાક તરીકે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો માટે અહીંયા ગાય ઘરના બારીબારણા વચ્ચે જે સામાન્ય જગ્યા હોય જગ્યાની અંદર આ વંદો જોવા મળે છે. માટે અહીંયા કહ્યું છે કે વંદો તો ચૂપચાપ તિરાડે, સિંહ સુવે છે બોડમાં. તો સિંહ તો શું છે? જંગલનો રાજા. તો જંગલમાં જે ગુફા હોય, ગુફાની અંદર જે બખોલ હોય એ બખોલમાં સિંહ રહેતો હોય છે. તો અહીંયા સિંહને કહેવામાં આવ્યું છે કે સિંહ સુવે છે બોડમાં ને હું તો બાની સોડમાં. તો આપણે એટલે કે બાળક, તો બાળકની અહીંયા વાત કરવામાં આવી છે કે બાળક ક્યાં હોય? તો બાળક છે એ બા એટલે કે માતા, આપણે મમ્મી કહીએ છીએ. તો મમ્મીના ખોળામાં, સોળમાં એટલે ખોળામાં. તો બાળક ક્યાં હોય? મમ્મીના ખોળામાં. આ ઉપરાંત પણ અહીંયા કાવ્યની અંદર બીજું પણ આપણને સમજાવવામાં આવ્યું છે કે જે કાવ્યની છેલ્લા જે શબ્દો છે એ સરખા પ્રાસવાળા શબ્દો છે. તમે અહીંયા જોઈ શકો છો, જો કે સૌથી પહેલાં કહ્યું છે દરમાં, પછી ઘરમાં. તો દરમાં અને ઘરમાં કેવા છે? સરખા પાસવાળા શબ્દો. એવી રીતે અહીંયા કહ્યું છે માળામાં ઝાડામાં. તો માળામાં અને ઝાડામાં એ પણ કેવા શબ્દો છે? સરખા પ્રાસવાળા શબ્દો. એવી રીતે અહીંયા કહ્યું છે વાડે અને તિરાડે. તો આ પણ કેવા છે? સરખા પ્રાસવાળા શબ્દો. તો અહીંયા તમને લીટીની અંતે જે શબ્દો આપ્યા છે એ શબ્દો પણ કેવા છે? સરખા પ્રાસવાળા. તો આપણે આ કાવ્યની અંદર સમજ્યા
કે વિવિધ પ્રાણીઓ જેવા કે ઉંદર, ચકોચકી, ચામાચીડિયું, ગાય, બકરી આ બધા ક્યાં રહે છે, અને સુંદર મજાનું ગીત પણ આપણે ગાયું. ત્યારબાદ અહીંયા તમને એક ચિત્ર આપવામાં આવ્યું છે, જુઓ અને સમજો અથવા જુઓ અને કહો. તો ચિત્રના નીચે કેટલાક પ્રશ્નો આપવામાં આવ્યા છે, પ્રશ્નોના પણ આપણે જવાબ આપવાના છે. તો હવે આપણે ચિત્ર જો અહીંયા ચિત્ર આપ્યું છે. ચિત્રની અંદર આપણે જોઈ શકીએ છીએ કે એક ઘર છે, ઘરની આગળ જે એક મેદાન છે, તો મેદાનમાં એક સિંહ ઊભેલો છે. એ સિંહ છે એ ઘોડા સામું જોઈ રહ્યો છે. અહીંયા એક તળાવ જેવું છે, તળાવના અંદર એક બતક તરી રહ્યું છે, અને જે ઘોડો છે એ તળાવની કિનારે ઊભેલો છે, જ્યાં પાણી પીવાયો હોય એવું આપણને લાગે છે. ઘરની બાજુમાં અને ઘરની પાછળ બે વૃક્ષો જોવા મળે છે. તો આ વૃક્ષો છે ઘરની બાજુમાં, એના પર બે ત્રણ માળા જોવા મળે છે. એક જાણે સાંભળીનો માળો હોય, એક અન્ય પક્ષીનો માળો હોય, એક મધમાખીના પૂળ જેવું જોવા મળે છે. જો ઘરની બારી છે, બારી ઉપર પણ એક પક્ષી બેઠેલું હોય તેવું આપણે જોઈ શકીએ છીએ. ઘરની બાજુમાં એક નાનું પ્રાણી બેઠું હોય એ પણ આપણે જોઈ શકીએ છીએ. તો આવી રીતે અહીંયા આપણને આકાશમાં કેટલાક પક્ષીઓ પણ ઉડતા જોવા મળે છે. સુંદર મજાનું જે ચિત્ર આપ્યું છે એ ચિત્ર જોયું. હવે આ ચિત્રની નીચે આપણને કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. આ વાતચીત દ્વારા જે પ્રશ્નો પૂછવામાં આવ્યા છે એ પ્રશ્નોના શું જવાબ આવશે એ આપણે સમજીશું. અહીંયા જે પ્રશ્નો પૂછવામાં આવ્યા છે એ પ્રશ્નો આ પ્રમાણે છે. એક, સુગ્રીના માળામાં કોણ છે, તેને સુગ્રીના માળામાં શું તકલીફ પડતી હશે. તો અહીંયા એનો જવાબ એવો આવે છે કે સુગ્રીના માળામાં એક નાનું બાળક ગયેલું છે, અને એ બાળકને તે સુગ્રીના માળામાં રહેવામાં તકલીફ પડતી હશે. મોકળાશ એટલે કે માળો નાનો છે અને બાળક તેમાં રહી શકતો નથી. જ્યારે અહીંયા બીજો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે, સિંહ ક્યાં છે અને ત્યાં શું કરતો હશે. તો સિંહ છે, આપણે જોયું ચિત્રમાં કે સિંહ એ ઘરની આગળ જે મેદાન છે એ મેદાનની ઉપર ઊભો છે, અને એ બોર્ડમાં કોણ હશે. તો સિંહની બોર્ડમાં તો કોણ જઈ શકે, સિંહ તો કેવું પ્રાણી છે, જંગલનો રાજા છે. તેના બોર્ડમાં કે એની બખોલમાં જવાની કોઈની હિંમત ના હોય. તો આપણે અહીંયા કહી શકીએ કે સિંહની બોર્ડમાં કીડી હશે. ત્યારબાદ અહીંયા તમને કહ્યું છે કે વાર્તા વાંચો. અહીંયા વાર્તા આપી છે વાંદરાભાઈનું ઘર. તો આપણે આ વાર્તા પુસ્તકની અંદર છે એ તમે વાંચશો તો ખરા, પરંતુ હું તમને આ વાર્તા એનિમેશન દ્વારા બતાવીશ. તો તમને જોવી પણ ગમશે અને વારંવાર જોશો તો એ વાર્તાની અંદર તમને શું કહેવામાં આવ્યું છે એ પણ તમે સરળતાથી સમજી શકશો. તો ચાલો આપણે જોઈએ વાર્તા. પાઠનું નામ છે વાંદરાને વાંચતા ન આવડે. વાંદરાભાઈનું ઘર. એક હતા વાંદરાભાઈ, ખટખટ એનું નામ. એને ઝાડે ઝાડે ફરવું ગમે ને છાપરા ઉપર કૂદવું ગમે. બારે માસ એક ઝાડથી બીજા ઝાડ પર ફરતો રહે, હુપાહુપ કરતો રહે. શિયાળો શરૂ થયો, ધીમે ધીમે ઠંડી વધવા માંડી. ખટખટને ઠંડી લાગે એટલે એ એક ડાળથી બીજી ડાળે ફરતો જાય, એક છાપરા પરથી બીજા છાપરા પર કૂદતો જાય ને ઠંડી બગાડતો જાય. ખટખટે એક ઘર પાસે અચરજ જોયું. થોડા માણસો ભેગા થઈ લાકડા સળગાવીને બેઠા હતા. તેઓ લાલ લાલ અંગારા પાસે હાથ રાખતા હતા ને ગાલ પર મૂકતા હતા. આહા, મળી ગઈ ઠંડી બગાડવાની રીત. ખટખટે કૂદકા માર્યા. તેણે ખેતરોમાં ફરી ફરીને લાલ મરચા ભેગા કર્યા, ઝાડ નીચે ઢગલો કર્યો, હુપાહુપ કરી દોસ્તોને બોલાવ્યા. બધા ભેગા મળી ઠંડી બગાડવા બેઠા. ખટખટ કહે, આહાહા, ઠંડી ભાગી રહી છે. બધા ધ્રુજતા ધ્રુજતા બોલવા લાગ્યા. હા, ભાગી રહી છે. ઝાડ પરના લાંબા માળામાં ઝૂલતી ચટપટ સુગ્રી આ જોઈ રહી હતી. તેણે વિચાર્યું, બિચારા વાંદરાભાઈ ઠંડીથી કેવા થકલે છે. ઠંડીથી બચવા હું તેમને મારા માળામાં બોલાવી શકતી નથી. ખટખટે તો ચટપટ સુગ્રીને બોલાવી. આવ આવ ચટપટ, કાપવા આવ. ચટપટ કહે, ના ના સોરી હો ખટખટ, હું તો મારા માળામાં છું, મને મારા આ ઘરમાં જરાય ઠંડી ના લાગે.
ખટખટ કહે, એવું તે કઈ હોય આટલી બધી ઠંડી છે ને? સુગ્રી કહે, પણ ઘર હોય તો ઓછી ઠંડી લાગે. હું તો કહું છું કે તમે તમારું ઘર બનાવી લો ને, ઉનાળામાં ગરમી ઓછી લાગશે ને ચોમાસામાં વરસાદથી બચી શકાશે. હું સરસ ઘર બનાવું છું એટલે તો મને સુગ્રી કહે છે ને, તમે મારા મિત્ર થઈને ઘર બનાવતા નથી. ખટખટને થયું, આ નાનકડી સુગ્રી મને સલાહ આપવા નીકળી છે. થોડી વાર પછી બધા સાથે હુપાહુપ કરી એક ઝાડથી બીજા ઝાડ પર ફરવા લાગ્યા ને ગાવા લાગ્યા. ખટખટ તો ગીતો ગાતો ગાતો બીજી ડાળે ઠેકડો મારી ગયો. ઝટપટ સુગ્રી તો પોતાના માળામાં ઝૂલતી રહી ને ખટખટ વાંદરાની ચિંતા કરતી રહી. ચોમાસું આવ્યું, આકાશમાંથી વરસાદ તૂટી પડ્યો. ખટખટ ને તેના દોસ્તો ભીંજાઈ ગયા. માથે મોઢે પીઠે પૂંછડે પાણી જ પાણી, ઠંડી ખૂબ લાગી. માળામાંથી સુગ્રી ફર ફર કરતી આવી. તેણે જોયું કે આ બધા વાંદરા તેમની પૂંછડી ઊંચી કરી મિનારા જેવું બનાવીને બેઠા હતા ને ગાતા હતા. પછી ત્યાંથી હુપા હુપ કરતા ભાગી ગયા. વાંદરાઓએ ઘર ન બનાવ્યું તે ન જ બનાવ્યું ને ચટપટ સુગ્રીબાઈએ ચિંતા છોડી દીધી. જોયું ને વિદ્યાર્થી મિત્રો, આપણે વાર્તા વાંચી પણ ખરી અને જોઈ પણ ખરી. આવી રીતે વારંવાર વાર્તા જોશો તો તમને વાર્તાની અંદર સ્વાધ્યાય પોથીમાં જે પણ પ્રશ્નો પૂછવામાં આવ્યા છે એ સરળતાથી એનો તમે જવાબ આપી શકશો અને વાર્તા પણ તમને સરળતાથી સારી રીતે યાદ રહી જઈ શકે. થેન્ક યુ.